નટ અંગે મહત્વનો ખુલાસો થયો છે. એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ગોવિંદ નટ આરએસએસ સાથે સંકળાયેલો હોવાની વાત સામે આવી છે. તો આરોપી ગોવિંદ નટ આરએસએસ સાથે સંકળાયેલો હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જાહેર કર્યા આરોપી ગોવિંદ નટના ફોટોઝ, અને ફોટામાં રાજકીય આગેવાનો સાથે તે જોવા મળી રહ્યો છે. અન્ય ફોટામાં સંઘના ગણવેશમાં પણ કાર્યશાળામાં નજરે પડે છે ગોવિંદ નટ. વીએચપીની કાર્યશાળામાં પણ હાજરી આપી હોય તેવા ફોટો જાહેર થયા છે. તો ફોટો જાહેર કર્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન, ભાજપની માતૃ સંસ્થા આરએસએસ સાથે જોડાયેલો છે આરોપી, તેમ કઠવાડિયા જણાવ્યું છે. આરોપી ચૂંટણીમાં પણ ભાજપનું કામ કરતો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યના શૈક્ષણિક સંકુલોમાં દીકરીઓના શોષણ અંગે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. સરકારે બનાવેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર છે, મનીષ દોશીનો આક્ષેપ છે. દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય છે. બોટાદમાં પણ માસૂમ દીકરી સાથેની ઘટના શરમજનક છે. આરોપી સામે કડક પગલાં લેવાશે તો જ આવી ઘટના બંધ થશે, મનીષ દોશીએ જણાવ્યું. તો દાહોદમાં તોરણી પ્રાથમિક શાળામાં